एक ब्रेकिंग न्यूज सामे आवी रहा छे। मंतव्य न्यूज पर खेडूतो माटे सौथी मोटा समाचार। विधानसभा में मुख्यमंत्री ए मोटी जाहेरात करी छे। मुख्यमंत्री रूपाणी द्वारा मोटी जाहेरात कराई छे। खेडूतो माटे राज्य सरकारे पैकेज जाहेर कर्यु छे। खेडूतो माटे 3,500 करोड़ नुं पैकेज जाहेर करवामां आव्युं छे, जेनो सीधो लाभ मळशे खेडूतोने। पाक नुकसानी माटे सरकार सहाय आपशे। जे पण पाकनी नुकसानी थई छे तेनी माटे सरकार सहाय आपवा माटे सज्जता दर्शावी चुकी छे। 20 जिल्लाना 123 तालुकाना खेडूतो माटे आ जाहेरात। 27 लाख खेडूतोने लाभ मळवानो छे। सीएम रूपाणीए आ निवेदन आप्युं छे। खेडूतोने मिनिमम 5,000 रूपियानी सहाय आपवामां आवशे। पाकनी जे नुकसानी थई छे तेने लईने जे महत्वपूर्ण अपडेट्स અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે સોનલ અનડકટ। સોનલ, શું અપડેટ્સ મળી રહી છે ખાસ કરીને ખેડૂતો માટે આ સૌથી મોટો સમાચાર? જી જી जी, खेडूतो माटे सौथी मोटा अने आनंददायक समाचार कही शकाय, केम के आजे मुख्यमंत्री विजय रूपाणी तरफथी विधानसभा में सौथी महत्वनुं जे खेडूतो माटेनुं सहाय पेकेज छे तेनी जाहेरात करवामां आवी छे। जे अतिवृष्टिना कारणे जे नुकसान थयुं छे तेना संदर्भे जे नुकसानीनो सर्वे थयो अने हवे जे चुकवणीनी वात छे त्यारे 3,500 करोड़ पेकेज जे छे ते जाहेर करवामां आव्युं छे। 37 लाख हेक्टर जमीनना जे खेडूतो छे तेमने लाभ थशे। खास करीने सौथी महत्वनी बाबत ए छे कि 33%થી વધુ નુકસાનીના કિસ્સામાં અત્યાર સુધી 2 હેક્ટર માટે 10,000 રૂપિયાની ચુકવણી કરાતી હતી, તેમાં હવે ખાતેદારને ગમે તેટલી ઓછી જમીન હોય તો પણ મિનિમમ 5,000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે। આ મહત્વની જાહેરાત ગણી શકાય ખેડૂતો માટે। એક તરફ લોકસભામાં જે ખેડૂત બિલ પસાર થયું છે તેની સામે વિરોધનો સ્વર ઉઠી રહ્યો છે, તો બીજી બાજુ જ્યારે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો જે જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીની મહત્વની ગણી શકાય, પણ કોંગ્રેસ આ જાહેરાતને કંઈક અલગ રીતે જોઈ રહી છે। કોંગ્રેસના કેતન ઇનામદાર અત્યારે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, કઈ રીતે જુઓ છો આ પેકેજને? આજે જે 3,500 કરોડનું જે પેકેજ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે જાહેરાત કરી છે એ ખૂબ સારી જાહેરાત છે। એમને અભિનંદન આપવા જોઈએ અને એમનો આભાર પણ હું માનું છું, કેમ કે આ ખેડૂતોને ટેકારૂપે આ જાહેરાત છે। કેમ કે ગુજરાતના જે ખેડૂતો વધુ વરસાદના કારણે જે નુકસાન થયું છે એમાં એક ટેકારૂપ આ જે જાહેરાત થઈ છે। પણ 1 તારીખે ઓનલાઈન અરજી જે કરવાની છે એ ઓનલાઈન અરજીમાં ખેડૂતોને ના ખ્યાલ આવે તો ત્યાંના ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો, તલાટીઓ અને સરપંચ તેમજ આના સ્થાનિક આગેવાનો આ બધા જ ભેગા થઈને એમને ઓનલાઈન અરજી સમયસર કરાવે અને સમયસર એનો સર્વે થાય જેથી બધાને એનો લાભ મળે એવી હું આપણા માધ્યમથી એમને અપીલ કરું છું। કેતનભાઈ, અગાઉ પણ કોંગ્રેસે આક્ષેપો કર્યા છે, જ્યારે પણ સહાય ચૂકવવાની વાત આવે છે દરેક વખતે એક નવું જ કૌભાંડ આવીને સામે ઉભું રહેતું હોય છે, પાક વીમાનો પ્રશ્ન હોય કે કોઈ પણ હોય, આજની જે સહાય છે તમે કઈ રીતે જુઓ છો, શું કહેશો? હું શું કહું છું કે આ બધી વસ્તુની અંદર અત્યાર સરકારની જે જાહેરાત છે, મેં હજુ કહ્યું કે 1 તારીખથી ઓનલાઈન અરજી જે કરાવવાની છે, સમયસર અરજી થાય, સમયસર કોઈ જગ્યાએ ક્વેરી ના નીકળે એનું પૂરેપૂરું ધ્યાન આપણે બધાએ જ કોંગ્રેસ ભાજપ બધું છોડીને માત્ર ખેડૂતોના લાભમાં, ખેડૂતોના હિતમાં કરવાનું છે અને એ કર્યા બાદ જો પણ કંઈ ચૂક આવે તો સાથે રહીને એ બધી જ વસ્તુ ખેડૂતો સુધી કઈ રીતે પહોંચે અને કોંગ્રેસનું તો ખાલી કામ છે એનો વિરોધ કરવાનો અને બોલવાનું, એટલે એનો માટે કોઈ મતલબ નથી, પણ સરકારની આ જાહેરાત ખૂબ ખેડૂતો માટે એક ટેકારૂપને કોઈ ઉમદારૂપ છે। તો આ હતા કેતન ઇનામદાર, જેમનું કહેવું છે કે જ્યારે પણ ઓનલાઈન અરજીની વાત હોય છે ત્યારે ગ્રામ સેવકો તરફથી તમામ રીતે સહાય કરવામાં આવતી હોય છે ખેડૂતોને, અને આ સંદર્ભે કોંગ્રેસ પણ એક અલગ રીતે દર વખતે આ કૌભાંડને જોતી હોય છે, દરેક વખતે કોંગ્રેસ તરફથી પણ આક્ષેપ કરવામાં આવે છે, અને જે રીતે લોકસભાનું બિલ છે, ખેડૂત બિલ જે છે તેના સંદર્ભે પણ કોંગ્રેસ અત્યારે આક્ષેપો જ કરી રહી છે, અને તેમનું કહેવું છે કે આજે ખેડૂતનું બિલ છે તે એકચ્યુઅલી બરબાદીનું બિલ છે, ખેડૂતોની બરબાદીનું બિલ છે, પણ સાથે જ જ્યારે આજે ગુજરાત સરકાર તરફથી એક મહત્વનું જે 3,500 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતોને એક આશા બંધાઈ છે કે તેમને જે અત્યારે ચૂકવણી છે જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની જે પાયમાલી થઈ છે તેમાં ક્યાંક નહીં ને ક્યાંક તેમને સહાય મળશે, આવી એક આશા ખેડૂતોને બંધાઈ છે। કોંગ્રેસ હજુ પણ જે આજે વિધાનસભાની જો વાત કરીએ તો જ્યારે જાહેર અગત્યની તાકીદની બાબતનો જ્યારે ચર્ચાનો વિષય હતો ત્યારે તેના જવાબમાં મુખ્યમંત્રી તરફથી આ તમામ જે જાહેરાત છે તે કરવામાં આવી છે, 3,500 કરોડનું જે પેકેજ છે તે જાહેર થતાં ખેડૂતો માટે એક આશા બંધાઈ છે કે અતિવૃષ્ટિના કારણે તેમની જે પાયમાલી થઈ છે તેમાં ક્યાંક નહીં ને ક્યાંક તેમને સહાય મળી રહેશે। આગામી દિવસોમાં હવે જ્યારે તેમને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેના માટે જે રજીસ્ટ્રેશન છે તે ઓનલાઈન કરવાનું રહેશે અને તે મારફત તેમને જે આ ચૂકવણી છે તે કરવામાં આવશે। આમાં સૌથી મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યો છે કે ઓછામાં ઓછી જમીન હોય તો પણ તેને મિનિમમ 5,000ની સહાય તો ચૂકવવામાં આવશે, એટલે જેની પાસે જમીન ઓછી છે તેવા ખેડૂતોને પણ આ જે જાહેરાત છે તેનાથી ચોક્કસપણે લાભ થવાનો જ છે તેવું લાગી રહ્યું છે હાલના તબક્કે। આ સંદર્ભે કોંગ્રેસ શું માને છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, આ કોંગ્રેસના ધારાસભ્ય પણ આજે છે અમરીશ ડેરને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું।
શું કઈ રીતે જુઓ છો જે જાહેરાત? જેમ તારીખ પે તારીખ એમ જાહેરાત પે જાહેરાત, એવો જ ભાવ અમે અનુભવી રહ્યા છીએ, એવો જ ભાવ આ રાજ્યના આ દેશના ખેડૂતો અનુભવી રહ્યા છે. જાહેરાતો બધી થાય છે, પણ જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ ન થાય, છેવાડાના ઘર સુધી પહોંચે નહીં, ત્યાં સુધી વ્યાજબી નથી. અને એમાંય આટલી મામૂલી રકમ ખેડૂતોને આજે ખાતરના ભાવ શું છે, બિયારણના ભાવ શું છે, દવાના ભાવ શું છે, અરે કમસે કમ મજૂરીના ભાવ શું છે, એ એકવાર સરકારે જો ગંભીરતાથી જોયું હોત ને તો હું એવું માનું છું કે ખેડૂતની મજાક કરવાનું આ સરકારને સૂજ્યું ન હોત. તેમ છતાં પણ એટલું ચોક્કસપણે કહું છું કે સરકાર ગંભીરતાથી ખેડૂતોની વાર્ષિક આવક શું છે, વાર્ષિક ખર્ચ શું છે, એનો એકવાર તકાજો મારી અને જો આગળ વધશે તો હું એવું માનું છું કે આ મામૂલી રકમ માત્ર રિડિક્યુલસ હાસ્યાસ્પદ છે એવું સ્પષ્ટપણે મને લાગી રહ્યું છે. તમે કહ્યું કે આ રકમ બહુ જ મામૂલી છે. સૌથી મહત્વની બાબત એ પણ છે કે આમાં જે ઓનલાઈન અરજીની વાત કરવામાં આવી છે રજીસ્ટ્રેશન કરવાની, ખેડૂતો માટે આ સમસ્યા કેટલી મોટી ગણાય? કેમ કે ભારતના અને ગુજરાતના ખેડૂતોની જો વાત કરીએ તો આર્થિક રીતે પછાત ખેડૂતો માટે ઓનલાઈન અરજી કેટલા અંશે શક્ય બનશે, શું લાગે છે? ડિજિટલના નામે, ટેકનોલોજીના નામે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘણું બધું કરવા ઈચ્છી રહી છે, પણ હું એવું માનું છું કે ઇમ્પ્લિમેન્ટ થઈ શકતું નથી. એમણે જરાય ગંભીરતાથી એ વિચારતા નથી કે આજે પણ આ રાજ્યના ઘણા બધા ગામડાઓમાં કવરેજ નથી, નેટવર્ક નથી, અને જે પ્રમાણે આવતી પહેલી તારીખથી ઓનલાઈન અરજીઓ કરવાની જે વાત છે એ ઓનલાઈન અરજીઓ એમના પાસે આશા રાખી રહ્યા છે કે જે આખો દિવસ ખેતીમાં ખેડૂત તરીકે કામ કરી રહ્યા છે, ઓછું શિક્ષણ છે, અભણ છે એવું કદાચ ન કહેવું જોઈએ, ઓછું શિક્ષણ છે, પૂરી માહિતી નથી, તેમ છતાં પણ સરકાર આ બાબતમાં જે કરી રહી છે વ્યાજબી નથી. વાત કરું મારી વિધાનસભાની તો ગયા વર્ષે મારી વિધાનસભાની અંદર 5000 ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટની અરજી અમારા કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આપને જાણીને આશ્ચર્ય થશે કે આખા અમરેલી જિલ્લાની અંદર 9,87,00,000 રૂપિયાનો વીમો પોસ્ટ હાર્વેસ્ટનો પાસ થયો હતો, એમાં 1,09,00,00 રૂપિયા મારી વિધાનસભામાં આવ્યા હતા, એ ગયા વર્ષના પૈસા પણ હજી આવ્યા નથી. એટલે હું એવું માનું છું કે આગામી સમયની અંદર ખેડૂતો ઓછું ભણેલા છે એટલે કર્મચારીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અમારા લોકો દ્વારા પણ કંઈક મહેનત જો થશે તો એમાં થશે, પણ સરકારને તો રૂપાળા વચનો આપી અને માત્ર જાહેરાતો કરવી છે એટલે મને આ બાબત હાસ્યાસ્પદ લાગી રહી છે. તો આ હતા અમરીશ દેશ, જેમનું કહેવું છે કે જે આ જાહેરાત છે સરકારની તે હાસ્યાસ્પદ છે, એકદમ મામૂલી રકમની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે તેવું તેમનું કહેવું છે. એક તરફ રાજ્ય સરકાર તરફથી 350 કરોડની જાહેરાત અને બીજી તરફ કોંગ્રેસનું હાસ્યાસ્પદ જાહેરાતને ગણાવું, આ બંને બાબતો ક્યાંક ને ક્યાંક એવું સૂચક લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જે હજુ 4 દિવસ વિધાનસભાનું ગૃહ યોજાવાનું છે તે વધારે તોફાની બનવાનું છે અને કોંગ્રેસ સંપૂર્ણપણે આ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે પણ જે રીતે આ બિલની વિરુદ્ધમાં જે નિવેદન આવ્યા છે તેની ખામીઓ દર્શાવતા જે નિવેદનો કોંગ્રેસના ધારાસભ્ય તરફથી આવ્યા છે તે એ દિશા સૂચવે છે કે વિધાનસભામાં પણ કોંગ્રેસ આ જ મુદ્દે, ખેડૂતોના પ્રશ્નો તો લાંબા સમયથી ચાલી જ રહ્યા છે સાથે સાથે શિક્ષણના મુદ્દા પર પણ સરકારને ઘેરવા માટે પૂરી તૈયારીઓ સાથે ગૃહમાં સજ્જ છે. સોરલ, અત્યારે અતિવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો હતો, ઘણા એવા જિલ્લાઓ પ્રભાવિત થયા હતા, ત્યારે આ ખૂબ જ જરૂરી હતું કે પ્રથમ દિવસે જ ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે. જી, જે રીતે આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે, અત્યાર સુધીમાં જે સર્વે કરાયો સરકાર તરફથી, ખાસ કરીને આનો જે લાભ મળવાનો છે અધિપા તેની જો વાત કરીએ તો 123 તાલુકાના અંદાજિત 51,00,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં જે વાવેતર વિસ્તાર છે તેમાંથી સહાયના ધોરણો મુજબ અંદાજિત કહી શકાય કે 37,00,000 હેક્ટર વિસ્તાર આ સહાય અંતર્ગત કવર થશે. 3,750 કરોડનું આ પેકેજ છે અને 37,00,000 હેક્ટરથી વધુનો વિસ્તાર આ સહાય અને આ પેકેજ અંતર્ગત કવર કરવાનો રાજ્ય સરકારનો અત્યારે નેમ વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં 1 તારીખથી જ્યારે તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે આ જે જાહેરાત છે તે ખેડૂતો માટે અસરકારક નીવડી શકશે. આ ચોક્કસપણે આ જાહેરાત હજુ થોડી વહેલી થઈ હોત તો ખેડૂતોને થોડી રાહત રહેતી હતી, પરંતુ આજે જ્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી તરફથી આ જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતો માટે એક આશાનું કિરણ જન્મ્યું છે. અતિવૃષ્ટિના કારણે અને બીજી બાજુ મંદીના મારના કારણે જે રીતે અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ન માત્ર અતિવૃષ્ટિ પણ તીડનું આક્રમણ સહિતની અનેક સમસ્યાઓ ખેડૂતોને સતાવી રહી છે. છેલ્લા 1.5 થી 2 વર્ષની જો વાત કરીએ દીપા, તો જે રીતે ખેડૂતોને સૌથી વધારે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ભારે ગરમી હોય કે પછી તીડનું આક્રમણ હોય, તમામ પ્રકારની જે મુશ્કેલીઓ છે તે વેઠવાનો વારો આવ્યો છે. જગતનો તાત ક્યાંક નહીં ને ક્યાંક સતત ચિંતામાં રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ પરિસ્થિતિ સતત સામે આવી છે છેલ્લા 1.5 થી 2 વર્ષમાં, અને તેના કારણે થઈને હવામાનની જે પેટર્ન બદલાઈ છે તેના લીધે થઈને પાકની પેટર્નમાં પણ ફેરફાર થઈ રહ્યો છે અને તેના કારણે થઈને ખેડૂતો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી જ્યાં
पेकेज जाहिर करवामां आव्युं छे। भले थोड़ू अत्यारे वहेलू जाहिर करवानी जे एक खेडूतोनी आशा हती ते चोक्कसपणे क्यांक ने क्यांक बाकी रही, पण आजे ज्यारे हवे आ पेकेजनी जाहेरात थई छे तो 1 तारीखथी ऑनलाइन रजिस्ट्रेशन शरू थई रह्युं छे। तेमां पण खेडूतोने मददरूप થવા માટે થઈને ગ્રામ્ય કક્ષાએ જે અને તાલુકા કક્ષાએ જે સરકારી કર્મચારીઓ છે, ગ્રામ પંચાયતના અને અધિકારીઓ છે, તેમના તરફથી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું પણ હમણાં જે ભાજપના જે ધારાસભ્ય છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે। એટલે એવું લાગી રહ્યું છે કે જે રીતે આ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતોને જેટલી બને તેટલી જલ્દી સોરલ હું આપને અટકાવવા માંગીશ। કોંગ્રેસ નેતા જરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે। જરાજી સ્વાગત છે આપનું, શું કહેશો? રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા ખેડૂતો માટે। ઘણા સમયથી જ્યારથી ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ છે ત્યારથી આ વાત પેન્ડિંગ હતી। આજે સરકારે જે જાહેરાત કરી છે એ તો આવકાર્ય છે। હંમેશા કોઈ પણ સહાય કોઈ પણ યોજના દ્વારા કે સરકાર દ્વારા જાહેરાત થાય એ સારી બાબત છે, પણ આની અંદર જે ભયસ્થાનો રહેલા છે એ સૌથી અગત્યના ભયસ્થાનો એ છે કે જાહેરાતો તો દર વખતે થાય છે, એમાં બે વાત હું સ્પષ્ટ આપણા મંતવ્યના માધ્યમથી કહેવા માંગુ છું કે પહેલા તો સરકાર આ પેકેજ જે છે એ માત્ર માત્ર એસડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું છે કે પછી જૂના 20,000 ના પેકેજ ને હમણાં 14,000 ના પેકેજ જે ગણાય એમાં કઈ ગણવાના છે કે સ્પેશિયલ આ ફક્ત 2020ની અતિવૃષ્ટિ થી થયેલા નુકસાનમાં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા કરવાના છે એ અગત્યની બાબત છે। એટલે એસડીઆરએફ માંથી કરવામાં આવી હોય તો ઝડપથી સાચા સર્વે થાય, કારણ કે 27 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે એવી જાહેરાત કરી છે, એટલે એ સર્વે પ્રોપર થાય, કોઈ ખેડૂત એનાથી વંચિત ન રહે અને સાથે સાથે બધાને સમયસર સહાય મળે, સર્વે સાચા થાય અને સમયસર સહાય મળે, નવરાત્રી કે દિવાળી પહેલા એની સહાય મળી જાય એવી સરકારશ્રીએ પણ જાહેરાત કરવી જોઈએ। એટલે આ પેકેજ કઈ રીતે કયા સમયમાં શું એની જમીનની જે મર્યાદા છે કે સીમાંત ખેડૂતો માટે કેવી રીતે છે શું છે એની ડિટેલ તમે જોઈશું ખબર પડશે, પણ પ્રાથમિક તબક્કે એટલી વાત 100% ખબર પડે કે એસડીઆરએફ માંથી તાત્કાલિક એ ફંડ રિલીફ થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તકલીફ શું છે કે એકના એક જાહેરાત એ અનેક વાર કરતા હોય છે, એટલે એકના એક કન્યાને 7 વખત પરણાવે એવી સ્થિતિ ઉભી થાય છે। સૌની યોજના અને બધું જોયેલું છે ભૂતકાળમાં, કે સ્વપ્નું આવે એટલે જાહેરાત કરે, પછી સૈદ્ધાંતિક મંજૂરી આવે એટલે જાહેરાત કરે, પછી કાગળ ઉપર એનું જેન્યુઅન ટેકનિકલ બધું નક્કી થાય બાબતો ત્યારે જાહેરાત કરે, પછી પાછા નાણાં વિભાગ એને ફંડ ફાળવે એટલે જાહેરાત કરે છે, અને પાછા આપતી વખતે તો મેળાવડા દેખાવડા કરે જ છે, એટલે એ એકના એક વાત 7 વખત કહે છે, એટલે લોકો તો એમ લાગે કે તો બહુ બહુ જણે ઘોડા પાથરીને ઉભા હોય કેમ બધા આપી દેતા હોય એવી જાહેરાતો કરવામાં આવે છે, છતાં પણ દેર આવે દુરસ્ત થાય જે નુકસાન થયું હોય ખેડૂતોને એનું વળતર મળે એ જ અમારો હેતુ છે, અને સાથે સાથે વિપક્ષની જાગૃતિ ઘણા વખતથી ખેડૂતોને નુકસાન થયેલું એના સર્વે અમારા અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાથી લઈ વિરોધ પક્ષના નેતા બધા જે મુલાકાતો કરી સરકારને સર્વે કરવા માટે એને તૈયારી તાત્કાલિક બતાવવી પડી, હવે સાચા સર્વે આવે, ખેડૂતનું શોષણ ના થાય એવી સરકાર પાસે અપેક્ષા છે। આપ આપની વાત પૂરી કરશો, પહેલા પ્રશાંતવાળા જોડાઈ ગયા છે। પ્રશાંતજી સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં, સમયસર સહાય મળશે કે કેમ કોંગ્રેસનો સવાલ? દર વખતે તમામ સહાયો જે કંઈ જાહેરાત કરવામાં આવે છે એ જાહેરાતની ગણતરીના દિવસોમાં જ આખી પ્રક્રિયાઓ પૂરી કરી અને સહાય પણ સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય, DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની રીતે એ સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થાય છે। બાકી ભૂતકાળમાં આપણને ખબર છે કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે ત્યાં કોંગ્રેસના પ્રધાનમંત્રીએ સ્વીકારેલું છે કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે એ નીચે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે। જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, કિસાનોને એના ખાતામાં સીધી રકમ જમા થાય, વચ્ચે ક્યાંય વચ્ચે 1 રૂપિયો પણ ક્યાંય કોઈ ખોટી રીતે લઈ ન જાય એ પ્રકારેની આખી વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવી છે, અને આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જે પ્રમાણે ગુજરાતના ખેડૂતો માટે 3,500 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજને ભારતીય જનતા પાર્ટી સહર્ષ આવકારે છે, અને જ્યારે જ્યારે ગુજરાતના ખેડૂતોને આફત આવી હોય, ગુજરાતના ખેડૂતો જ્યારે જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધા છે, માત્ર નિર્ણયો જ લીધા છે એટલું નહીં,
પણ એ નિર્ણયની તાત્કાલિક અમલવારી કરી અને ખેડૂતો તાત્કાલિક સહાય પહોંચે એ પ્રમાણેની આખી વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવી. કોંગ્રેસમાં નથી થતી તેવો આક્ષેપ. કોંગ્રેસમાં તો ખાલી ઠાલા વચનો જ આપતા. આપણને બધાને ખબર છે કે આઝાદી થી લઈ અને અત્યાર સુધી કેન્દ્રમાં મોટા ભાગે કોંગ્રેસની સરકારો રહી છે. ખેડૂતોના નામે મતો માંગ્યા. આ દેશ એ ખેડૂતોનો દેશ, કૃષિ આધારિત આ અર્થતંત્ર આપણું હતું એને બદલે આ 70 વર્ષમાં ગુજરાત અને દેશનો ખેડૂત બિચારો થઈ જાય એ પ્રકારની નીતિઓ બનાવી. અને આજે જયારે કેન્દ્રની પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગઈકાલે જ રાજ્યસભામાં 2 બિલ પસાર કરવામાં આવ્યા ખેડૂતોના હિત માટે, તો એમાં પણ કોંગ્રેસ અને વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે. અરે ભાઈ, તમે આટલા ગેરમાર્ગે દોરો છો ખેડૂતોને. કોંગ્રેસ આટલા વર્ષોમાં તમે નીતિઓ ન બનાવી શક્યા, આ ખેડૂતોને સમૃદ્ધ ન બનાવી શક્યા. આજે જયારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભાજપા સરકાર એક પછી એક ખેડૂત હિતના નિર્ણયો લે છે, ખેડૂત વધુ ને વધુ સમૃદ્ધ થાય એ પ્રકારે નક્કર આયોજન કરે છે. આજની યોજના પણ તમે જુઓ કે ખેડૂતોને ક્યાંય કોઈ નાનામાં નાનો ખેડૂત હોય, ક્યાંય કુણે ખાચરે હોય, છતાં પણ એ સહાયથી વંચિત ન રહી જાય, એ બધાને આવરી લઈ અને આ 33% કે તેથી વધારે નુકસાન થાય તો એને સહાય મળે એ પ્રકારની આ સર્વગ્રાહી સહાય યોજના કે જેમાં ગુજરાતના 27 લાખ જેટલા ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે. એટલે ફરી એક વાત એક વખત સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે, ખેડૂતોના હિત માટે સતત કામ કરતી સરકાર છે. આભાર જયરાજસિંહજી અને પ્રશાંત વાળા જોડાયા બદલ. સોનલ, કોંગ્રેસ અને ભાજપ આમને સામને જોવા મળી રહ્યા છે. ભલે રાહત પેકેજની જાહેરાત થઈ હોય તેમ છતાં પણ કોંગ્રેસ ક્યાંક અસંતુષ્ટ છે અને ભાજપે સંતોષ વ્યક્ત કર્યો છે કે આ રાહત પેકેજથી ખેડૂતોને લાભ થવાનો જ છે. જી, ભાજપ તરફથી ચોક્કસપણે નિવેદન આવ્યું છે કે આ જે રાહત પેકેજ છે જે ચોક્કસપણે ખેડૂતો માટે લાભકારી છે. જે રીતે હમણાં પ્રશાંતભાઈએ પણ જણાવ્યું કે જે ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે ગુજરાત સરકાર, જે રીતે અગાઉ કોંગ્રેસના શાસનમાં થતું હતું કે ખેડૂતો પાયમાલ થતા હતા, પણ ગુજરાત સરકાર જ્યારે ખેડૂતો માટે થઈને પેકેજ જાહેર કરી રહી છે, 350 કરોડનું આ પેકેજ ખેડૂતોને એક જીવાદોરી સમાન, અત્યારે એક કહી શકાય કે એક પૂંજ સમાન ગણાશે. કેમ કે જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટિ સહિતની જે સમસ્યા છે, ખરીફ પાકને મોટા પાયે નુકસાન થયું છે, પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર જે પેકેજ છે તેનાથી સંતુષ્ટ નથી. કોંગ્રેસને એવું કહેવું છે કે અત્યંત મામૂલી રકમ છે અને તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે કોંગ્રેસના લાખાભાઈ આપણી સાથે છે. કઈ રીતે જુઓ છો આ પેકેજ? અનેક રજૂઆતોને અંતે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એની જાહેરાત આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે ગૃહમાં 350 કરોડની. હવે આ 350 કરોડ એટલે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ નાની અને મામૂલી રકમ ગણાય, કારણ કે જે નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે એ એટલું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કે આ 350 કરોડોમાં ખેડૂતના ભાગે કશું આવે જ નહીં. અને બીજી વાત કરીએ તો દાખલા તરીકે મારા ત્યાં મારા વિસ્તારના 3 તાલુકાઓ આવે છે, એમાં વિરમગામ, માંડલ, દેત્રો 3 તાલુકામાં ફક્ત દેત્રો તાલુકાને એકને લીધો અને 2 તાલુકાને બાદ કર્યા અતિવૃષ્ટિમાં. તો આ તો ફક્ત થઈ મારા વિસ્તારની વાત, આવું તો ગુજરાતમાં અનેક એવા તાલુકાઓ છે કે જ્યાંના ખેડૂતોને આ અતિવૃષ્ટિમાં ખૂબ મોટું નુકસાન થયું છે, 33% કરતા પણ વધારે નુકસાન થયું છે. તેમ છતાં ગુજરાતના ઘણા તાલુકાઓને અતિવૃષ્ટિના આ પાક 33% લાભ આપવાની જગ્યાએ એને બાકાત રાખીને ખેડૂતોને બહુ મોટું નુકસાન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, એવું મારે ચોક્કસ કહેવું છે. બીજું કે વાત રહી કે 2 હેક્ટરની મર્યાદામાં જે 10,000ની રકમ આપવાની જાહેરાત કરી છે, પણ એમાં પણ આ ઓનલાઈન અરજી કરવાની છે. ખેડૂતો અભણ છે, ઓનલાઈન અરજી ટાઈમસર કરી શકતા નથી. ત્યારે મારે તો સરકારને પણ વિનંતી કરવી છે કે જે પેકેજ તમે જાહેર કર્યું છે એનું તંત્ર આપના સરકારી તંત્ર દ્વારા ત્યાં આગળ એનું બરાબર સર્વે થાય, સર્વે થઈને
योग्य रीते जे खेडूतने नुकसान थयुं छे एना खाता सुधी अथवा खेडूत सुधी आ सहाय पहोंचवी जोईए। सरकार मोटी मोटी जाहेरातो चोक्कस करे छे, जाहेरातो कर्या पछी जे सर्वे करवो जोईए, सरकारी तंत्रए जे सर्वे करवो जोईए, ए सर्वे नहीं करीने खरेखर लाभार्थी खेडूतोने जे लाभ आपवो जोईए ए लाभ खेडूत सुधी पहोंचतो नथी, एना माटे सरकारे तकेदारी राखवी जोईए। લખમી, તમે હમણાં કહ્યું કે તમારા ત્રણ તાલુકામાંથી એક જ તાલુકાને માત્ર સહાય મળી છે, એટલે અગાઉ જે જાહેર થયેલી હતી એ પેકેજમાંની એ સહાય હતી જેમાંથી બે તાલુકા બાકાત રહી ગયા, તમે હમણાં જણાવ્યું, આજે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, શું લાગે છે તમને, કેટલા તાલુકાઓને સહાય મળી શકે છે? જે પ્રમાણે તમે હમણાં નુકસાનીની વાત કરી, મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે, 33% કરતાં વધુ નુકસાનીનો જે વિસ્તાર છે ત્યાં સરકાર આવરવાની છે, તો તમને શું લાગે છે તમારા તાલુકાઓ વિશે શું કહેશો? મારે તો આપના માધ્યમથી કહેવું છે કે ઘણી બધી મીડિયા ચેનલ ત્યાં હાજર હતી અને અમારી ઘોડા ફીડર જે છે કાંઠાગાળામાં જ્યાં રૂપાવટી અસલગામ ને બીજા ગામો જેતાપુરને બધે આવેલા છે થુલેટા ને વગેરે, ત્યાં હું જાત માહિતી લેવા ગયેલો, એ કેનાલ તૂટવાના કારણે ને અતિવૃષ્ટિના કારણે બંને પાણી ભેગું થવાના કારણે હજારો વીઘા જમીનમાં અમારી ડાંગર હતી, કપાસ હતી, જુવાર હતી, પાક નિષ્ફળ ગયો અને નિષ્ફળ ગયેલો પાક સૌથી વધારે ત્રણ તાલુકામાં, આજે પણ હું કહું છું, દાવા સાથે કહું છું કે સૌથી વધારે અતિવૃષ્ટિ થઈ હોય ને પાણી ભરાયા હોય તો વિરમગામ તાલુકામાં ભરાયા, વિરમગામ તાલુકાનું આખું મીડિયામાં તમે જોયું હશે કે જે તે વખતે હું જાતે ગયો, આપણા મીડિયાના માધ્યમથી પણ બહાર જાણવા મળ્યું, એટલે એ જે તાલુકો ખરેખર અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત હતો એ તાલુકો જ આ સરકારે એમાં નહીં લઈને, તો આ તો થઈ વાત વિરમગામની, વિરમગામની મારી જાત માહિતી છે, વિરમગામમાં સૌથી વધારે અતિવૃષ્ટિના પાણી ભરાઈને પાક નિષ્ફળ ગયો એવા તાલુકા નથી લીધા, તો ગુજરાતના એવા તો અનેક વિરમગામ જેવા તાલુકા હશે કે જેમાં સર્વે કરવાની ખરેખર સરકારી તંત્રની ને ભારતીય જનતા પાર્ટીની સરકારની ફરજ હતી અને એમને લાભ આપવાની ફરજ હતી. આ જાહેરાતો સરકાર કરે છે, 350 કરોડનું જાહેરાત કરી, પણ હવે ખેડૂતોના ખાતા સુધી અથવા એના ઘર સુધી આ પૈસા પહોંચે ત્યારની વાત છે, જાહેરાતો કરે છે પણ પૈસા ખેડૂતો સુધી પહોંચતા નથી. તો આ હતા કોંગ્રેસી ધારાસભ્ય, જેમનું કહેવું છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે પણ વાસ્તવમાં જે સહાય છે તે ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ તે એક સવાલ છે. અગાઉ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાંની જે સહાય છે તે હજુ સુધી ખેડૂતો સુધી પહોંચી નથી. વિરમગામ તાલુકામાં સૌથી વધુ જે નુકસાન થયું હતું તેની જે સર્વે છે તેમાં પણ તેનો સમાવેશ ન કરાયો અને કદાચ જો સર્વે કરાયો જે તાલુકાનો ત્યાં હજુ સુધી સહાય પહોંચી નથી. આવા સંજોગોમાં અગાઉના જે જાહેર કરાયેલા પેકેજની સહાય જો હજુ સુધી ખેડૂતો સુધી પહોંચી નથી, તો હવે આજે જે પેકેજ જાહેર કરાયું છે તેની સહાય ખેડૂતોને ક્યારે મળશે, આવો સવાલ કોંગ્રેસી ધારાસભ્યો કરી રહ્યા છે. આભાર સોનલ જોડાયા બદલ. તો તમામ ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવી છે, રાહત પેકેજની આ જાહેરાત સરકારે કરી છે, જોકે તેમ છતાં પણ કોંગ્રેસ આક્રમક મૂડમાં જ નજરે પડી.